સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 11 નો મંસ વિષય છે એસપીસીસી, એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને ક્ષેત્ર દરમિયાન પ્રેક્ટિસ. તો એમાં આપણે યુનિટ 1 છે કે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓનો અભ્યાસ શરૂ છે, કે જેમાં આપણે અલગ અલગ પ્રક્રિયા છે, પદ્ધતિ છે, અને સાથે સાથે એમાં આપણે મૌખિક માહિતી સંચારનો અભ્યાસ કર્યો. આજે આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એના વિશે સમજણ મેળવીશું. તો હવે લેખિત માહિતી સંચારની પદ્ધતિ ખરેખર શું છે? તો એમાં કે માનવજાતના વિકાસ સાથે લિપિ અને છપાવણ કે જે છાપકામ છે એની શોધ થઈ, એટલે કે જેમ જેમ માનવજાતનો વિકાસ થયો છે એમ સાથે સાથે લિપિ છે એની પણ શોધ થઈ, છાપકામ છે મીન્સ કે જે પ્રિન્ટ છે તો એની પણ શોધ થઈ. તો આનો જેમ જેમ શોધ થઈ અને સાથે સાથે હજુ વિકાસ પણ થતો જાય છે, કે જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિ એનો જે મિનિંગ છે એટલે કે લેખિત, કે જે માહિતી સંચારની બીજી પદ્ધતિ, પેલી મૌખિક હતી, હવે બીજી છે એ શું છે? લેખિત માહિતી સંચારની પદ્ધતિ, કે આની શરૂઆત થઈ છે. કે બીજી પદ્ધતિ કે જે લેખિત માહિતી સંચારની પદ્ધતિ કે જેનો વિકાસ થયો છે. હવે જ્યારે લેખિત માહિતી સંચાર એટલે લિપિ છે, જે છાપકામ છે, કે જેથી કરીને આનો વિકાસ થઈ શકે, જેને આપણે લેખિત માહિતી સંચારથી ઓળખીએ છીએ. હવે આ રીતનો પ્રયોગ ઘણી વખત આપણે અલગ અલગ પ્રમાણે કરી શકીએ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કરી શકાય છે, અથવા તો વ્યક્તિ જૂથ, અથવા તો જૂથ વ્યક્તિ. આવા ઘણા બધા પ્રકારે જે માહિતી સંચારની જે લેખિત પદ્ધતિ છે એનો ઉપયોગ કરી શકાય છે. એટલે કોઈ બે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ લેખિત માહિતી સંચાર થઈ શકે છે, અથવા તો વ્યક્તિ અને જૂથ વચ્ચે પણ લેખિત માહિતી સંચાર કરી શકે, અને જૂથ વ્યક્તિ વચ્ચે પણ લેખિત માહિતી સંચાર થઈ શકે છે. એટલે કે આ રીતે આપણે જોઈએ તો વ્યક્તિ વ્યક્તિ, વ્યક્તિ જૂથ, જૂથ વ્યક્તિ અને જૂથ જૂથ વચ્ચે પણ, એટલે કે એક વ્યક્તિ વ્યક્તિ વચ્ચે માહિતી સંચાર થાય એ રીતે જૂથ જૂથ વચ્ચે પણ માહિતી સંચાર થઈ શકે છે. એટલે કે માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર કે જે બે વ્યક્તિ છે એ પણ લેખિત માહિતીમાં વાત કરી શકે, એવી રીતે જૂથ મીન્સ કે ઘણા બધા વ્યક્તિઓ છે તો એનો એમાં સમાવેશ કરેલો હોય છે, તો જૂથ વચ્ચે પણ લેખિત માહિતી સંચાર કરવામાં આવે છે. આમ હસ્તપ્રદ સાહિત્ય અને પત્રલેખન, હવે માનો કે હસ્તપ્રદ હોય કોઈ તો એ સાહિત્ય હોય તો એ પણ સાથે સાથે પત્રલેખન મીન્સ કે જે વાણિજ્યિક માહિતી સંચાર મોટાભાગે પત્ર વ્યવહારથી થતા હોય છે, એટલે કે પત્ર લેખન છે એ દ્વારા, ઈમેલ દ્વારા માહિતી એકબીજાને ઝડપથી પહોંચાડી શકાય છે. પછી ઈમેલ છે, વર્તમાન પત્ર છે, સામયિકો છે, સાથે સાથે જાહેર ખબર છે, ચોપાનિયા, ફરફરિયા, તો આ બધા એના એક લેખિત માહિતી સંચારના ઉદાહરણ છે, કે જેથી કરીને માહિતી સંચાર સારી રીતે સ્પષ્ટ રીતે અને માહિતી દરેકને વ્યવસ્થિત મળે એ રીતે કરી શકાય છે. હવે આજના યુગમાં કોઈ પણ કાર્ય પદ્ધતિ એમાં લેખિત માહિતી સંચાર છે એ ખૂબ જ મહત્વનું છે. એટલે કે આજના યુગની વાત કરીએ તો જે લેખિત માહિતી સંચાર છે બહુ મહત્વનું, એટલે કે ઘણું બધું મહત્વનું, કે જેથી કરીને માહિતી સારી રીતે આપણે જે સામેવાળો વ્યક્તિ છે, એટલે કે માનો કે કોઈ વ્યક્તિ, કોઈ જૂથ હોય, જૂથ જૂથ વચ્ચે કોઈ પણ જૂથ હોય, તો એને સારી રીતે માહિતી આપી અને કન્વિન્સ કરી શકાય છે. સાથે સાથે આપણે જોઈએ કે લેખિત માહિતી સંચાર છે તો એને આ પદ્ધતિ મીન્સ કે અધિકૃત કઈ પદ્ધતિ ગણાય? આ કારણ કે આપણે અગાઉ જોયું કે મૌખિક માહિતી સંચાર તો એમાં એક તો કોઈ પુરાવો જ નથી રહેતો, ભવિષ્ય માટે જરૂર પડે તો પુરાવો લેખિત માહિતી સંચારમાં રહેતો નથી, અને ઇનકેસ એવું હોય કે મૌખિક માહિતી મીન્સ કે મૌખિક માહિતી, હવે મૌખિક માહિતી સંચારમાં કદાચ એવું બને કે કોઈ એક ટોપિક હોય અથવા તો કોઈ બાબત હોય મીન્સ કે વાતચીત હોય, વાત કરીએ
માહિતી સંચાર માટે આ પદ્ધતિ કે જે લેખિત પદ્ધતિ છે એને આપણે અધિકૃત ગણી શકીએ છીએ. લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેમાં માહિતીનો ચોક્કસ એટલે કે યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરી અને સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા. હવે એવું કીધું છે કે જે માહિતી લેખિત માહિતી સંચાર ખરેખર શું છે તો કે એ લેખિત માહિતી સંચારમાં જે શબ્દો છે તો એવી પદ્ધતિ છે કે માહિતી છે એને એક તો આપણે યોગ્ય લિપિ યોગ્ય લિપિ એક તો પસંદ કરવી જોઈએ કે જેથી કરીને માહિતી સારી આકર્ષિત લાગે અને સાથે સાથે આપણે જોઈએ કે માહિતી છે તો સામેવાળો વ્યક્તિ સમજી શકે એને અનુલક્ષીને માહિતી લખવી જોઈએ. સાથે સાથે જોઈએ કે શબ્દોની પસંદગી છે. હવે શબ્દો તો ઘણા બધા તો એની પસંદગી યોગ્ય હોવી જોઈએ કે જેથી કરીને શબ્દોની જો યોગ્ય પસંદગી હોય લિપિની યોગ્ય પસંદગી હોય તો માહિતી સંચાર છે એ સફળતા મેળવે છે. મીન્સ કે જે લેખિત માહિતી સંચારની પ્રક્રિયા છે એ સફળ નીવડે છે. એટલે કે શબ્દોની પસંદગી કરી અને સુયોજિત અને શબ્દો જે આડા અડગ નાખે મીન્સ કે જે એનું વાક્યનો કોઈ ક્રમ જ ન હોય એ આખું જે ગોઠવવું જોઈએ વાક્ય કે જેથી કરીને સામેવાળો વ્યક્તિ છે જે માહિતી સંચાર છે એની સાથે કરવામાં આવે છે એ સમજી શકે નહીં તો એનો કોઈ અર્થ જ નથી. એટલે કે માહિતી છે એ કેવી રીતે યોગ્ય ગોઠવણી એટલે કે એનું જે વાક્ય રચના છે સુયોજિત એની ગોઠવણી કરવી જોઈએ. એટલે કે સુયોજિત ક્રમમાં ગોઠવણી સુયોજિત ક્રમમાં ગોઠવણી કરવી જોઈએ. એટલે કે યોગ્ય લિપિ યોગ્ય શબ્દોની પસંદગી અને સુયોજિત ક્રમમાં એની ગોઠવણી કરવી જોઈએ. હવે આ રીતે આજે આખી પ્રક્રિયા આ રીતે કરીએ તો એને માહિતી સંચારની લેખિત માહિતી સંચારની પ્રક્રિયા છે કહી શકાય. હવે જોઈએ કે લેખિત માહિતી સંચાર છે આ પદ્ધતિના ઘણા ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. તો આપણે ફાયદા છે એની આપણે અત્યારે સમજૂતી મેળવીએ. એમાં પહેલો ફાયદો કે સ્થળ કાળના બંધન વગર આ પદ્ધતિ દ્વારા માહિતી સંચાર શક્ય બને છે. એટલે કે સ્થળ કોઈ પણ સ્થળે માનો કે અત્યારે કોઈ આખી દુનિયામાં જોઈએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમે એટલી દૂર હોય એ જગ્યા છતાં પણ પત્ર વ્યવહાર મીન્સ કે એક માહિતી છે એ બીજા દુનિયાના કોઈ પણ છેડે માહિતી તરત જ પહોંચાડી શકાય છે. તો એ શું એક સ્થળ છે એનું કોઈ બંધન નથી. પછી કાળના બંધન વગર એટલે કે આપણે જોઈએ ને કે જ્યારે માહિતી કોઈને મોકલવી હોય ત્યારે મોકલી શકાય છે. એટલે કે જ્યારે પણ કોઈને અનુકૂળતા હોય અથવા જ્યારે જેને માહિતીની જરૂરિયાત હોય એ પ્રમાણે મોકલી શકાય. એવું નહીં કે થોડોક સમય માટે જ માહિતી મોકલી શકાય. એટલે કે સ્થળ અને કાળ બંનેનું બંધન નથી. એટલે કે બંનેના બંધન વગર માહિતી મોકલી શકાય છે. હવે આપણે જોઈએ કે આ માહિતી છે. હવે બીજું સાથે સાથે કે માહિતી સંચારની જે આ પદ્ધતિ છે તો આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતા એટલે કે માહિતીની જે આ પદ્ધતિ છે એમાં સાધનો છે એનો ઉપયોગ કેવો થાય છે. ભૌતિક સાધનો એવા સાધનો કે જે સાધનોને આપણે જોઈ શકીએ સાથે સાથે સ્પર્શ પણ કરી શકીએ તો એવા સાધનોનો ઉપયોગ થાય અને સાથે સાથે એ નિઃશુલ્ક રહેતી નથી. એટલે કે નિઃશુલ્ક ન રહે અને છતાં પણ એ સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી. ટૂંકમાં એવા સાધનો કે જેને માનો કે આપણે કોઈ એક્ઝામ્પલ ટાઈપ કરી અને મેઇલ કરી શકીએ. બીજી આપણને આમાં ઘણા બધા કીધા છે કે હસ્તલેખન હોય હસ્તપ્રત હોય સાહિત્ય હોય છે ચોપાનિયા હોય છે તો બધાનો ઉપયોગ કરી શકાય છે લેખિત માહિતી સંચાર માટે. હવે એમાં કોઈ આમાં બહુ વધારે પડતો ખર્ચ પણ નથી અને માહિતી પણ સરળતાથી એકબીજાને પહોંચાડી શકાય છે. માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી એટલે કે જેનું આપણે ફાઇલિંગ વ્યવસ્થિત કરવું જોઈએ. એટલે કે માહિતીમાં કંઈ કેમ ગોઠવણી કરીએ તો એવી કંઈ ક્રમબદ્ધ હોવી જોઈએ. એટલે કે માહિતી છે એની ગોઠવણી ક્રમમાં કરવી જોઈએ. આડી અવળી માહિતી પહોંચાડાય નહીં. એ અને સાથે સાથે એનું જે ફાઇલિંગ છે વ્યવસ્થિત હોવું જોઈએ. આપણે બીજું માનો કે એક ગુજરાતી છે સાચવણી માહિતી છે એ ખરેખર બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ માહિતી પણ જો એ સાચવેલી જ નહીં હોય માહિતી તો એનો કોઈ અર્થ નથી. એટલે કે વ્યવસ્થિત એનું ફાઇલિંગ કરવું જોઈએ સાચવવી જોઈએ કે જ્યારે ભવિષ્યમાં એની જરૂરિયાત ઊભી થાય તો તરત જ એ આપણને મળી શકે. હવે માહિતીની યોગ્ય ગોઠવણી જાળવણીને કારણે સંદર્ભ મેળવવો કેવો અને ટાંકવો કેવો શક્ય બને છે. એટલે કે માહિતી છે તો એની ગોઠવણી કેવી યોગ્ય હોવી જોઈએ એનો સંદર્ભ છે યોગ્ય મેળવવો જોઈએ. સાથે સાથે કીધું કે એનું જે જાળવણી હોય તો એ પણ બહુ ખર્ચ પણ નથી એનો અને સાથે સાથે માહિતી છે એ આપણે લેખિત સ્વરૂપમાં જાળવણી
સંચારની કાયદાકીય દ્રષ્ટિએ કેવી અધિકૃત ગણે છે, તેથી તેનો પુરાવા સ્વરૂપે ઉપયોગ પણ કરી શકાય છે. એટલે જે લેખિત માહિતી સંચારનો આપણે ઉપયોગ કરીએ લખીએ કે એ અધિકૃત છે, મીન્સ કે એને આપણે ભવિષ્યમાં કે જ્યારે જરૂર પડે ત્યારે લેખિત પુરાવા તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. એક આપણે જોઈએ ને કે મીન્સ કે પ્રૂફ તરીકે પુરાવા તરીકે એનો ઉપયોગ કરી શકાય છે, તો આ માટે એને અધિકૃત ગણવામાં આવે છે. હવે પછી કે લેખિત માહિતી સંચાર છે તો એમાં એક તો અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોય, તો તેથી માહિતી છે તો એની પ્રસ્તુતિ વિશે એક આખતો સંવાદ પણ આપણે સમજણ મેળવી શકીએ. દાખલા તરીકે બોલવાની જે મીન્સ કે જે મૌખિક માહિતી સંચાર છે બહુ ઝડપથી થતો હોય છે, તો એને લીધે લેખિત માહિતી સંચાર છે એની કમ્પેરિઝન કરીએ તો એ સાથે શું થાય કે જ્યારે માહિતી મૂકવામાં આવે છે તો એક તો પૂરતો સમય મળે છે, તો આપણે એને સભાનપણે શબ્દોની ગોઠવણી, વાક્યોની રચના, ક્રમ પ્રમાણે અને યોગ્ય લિપિ છે તો એનો ઉપયોગ કરીને સભાનપણે માહિતી સંચારની પ્રક્રિયા કરી શકીએ છીએ. એટલે કે સભાનપણે પ્રયત્ન કરી શકાય અને સાથે સાથે રજૂઆત આપણી કરી હોય ઇનકેસ કંઈક એવી ભૂલ રહી ગઈ હોય તો એને સુધારી પણ શકાય છે. અને મઠારી અને અસરકારક અને ક્ષતિ રહી છે, ક્ષતિ મીન્સ કે ભૂલ રહી. હવે માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની એક તો પસંદગી કરવી જોઈએ અને જવાબદારી સોંપી અને આ સંચારની પ્રક્રિયામાં કોઈ પણ ભૂલ થાય, ક્ષતિ રહી જાય તો તે અંગે જે કોઈ જવાબદાર વ્યક્તિ છે એને કહી શકાય. એટલે કે એ જે જવાબદાર વ્યક્તિ છે એ ઉપર લાદી શકાય, મીન્સ કે એને કહી શકાય છે અને છતાં પણ જો એ ભૂલ થઈ હોય તો સુધારી પણ શકાય છે. આગળ આમ આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક તો યુનિફોર્મિટી એક સૂત્રતા છે એક સૂત્રતા બક્ષે છે. એટલે કે માહિતી સંચારની જે પ્રક્રિયા છે એને શું કરે છે, એક સૂત્રતા. એટલે કે એક સૂત્રતા મીન્સ કે જે એક સમાન પદ્ધતિ છે એ ચોક્કસ સમયગાળે પણ જાળવી શકાય છે અને જેથી કરીને એક લેખિત પદ્ધતિ માનો કે કોઈ લિપિ હોય, શબ્દો હોય, પસંદગી હોય તો જે પણ પત્ર વ્યવહાર કરવામાં આવે તો એ યુનિફોર્મિટી જળવાઈ રહેવી જોઈએ. લેખિત માહિતી સંચાર છે તો એના પત્ર દ્વારા મીન્સ કે એના દ્વારા શું થાય કે એક સંસ્થાની એક સારી એવી છાપ ઊભી થાય છે. એટલે કે આ પદ્ધતિ છે સંસ્થાની આગવી છાપ ઊભી મીન્સ કે સારી એવી ઇમેજ છે, જેથી કરીને લેખિત માહિતી સંચાર જો કરીએ તો સારી એવી છાપ ઊભી કરી શકાય છે. હવે આગળ જોઈએ આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિની મર્યાદાઓ. લેખિત માહિતી સંચારની જે પદ્ધતિ છે એની થોડીક મર્યાદાઓ પણ બનેલી છે. એ જે માહિતી હોય છે એની લેખિત અભિવ્યક્તિ કમસે કમ પેન અને કાગળ, તો આ બંને સાધનો લીધા છે. પેન અને કાગળ જેવા સાધન ઉપકરણ વગર શક્ય નથી. મૌખિક માહિતી સંચારમાં તો બોલી શકાય તો એ પણ થઈ શકે, જ્યારે લેખિત માહિતી સંચારમાં એક તો પેન કાગળ એવા કોઈ ઉપકરણ વગર તો એ શક્ય જ નથી એવું કીધું છે. તો એટલા માટે થોડી એવી ખર્ચાળ છે, બહુ એ પણ થોડી ઘણી ખર્ચાળ છે, તો આ એનો એક મર્યાદા છે. પછી આધુનિક લેખિત માહિતી સંચાર માટે એક તો સાધનો છે, યંત્રો છે, એ બધા પણ જરૂરી છે અને સાથે સાથે એક તો એને ખરીદી કરવાની એ જવાબદારી ખરીદી કરી અને એની જાળવણી પણ કરવાની મીન્સ કે એને સાચવવાના પણ હોય છે. તો આ માટે થઈને માહિતી સંચાર એટલે કે લેખિત માહિતી સંચાર છે તેઓ થોડો ઘણો ખર્ચાળ કરી શકાય, કારણ કે લેખિત માહિતી સંચારની જે પદ્ધતિ છે એમાં થોડો તો ખર્ચો થાય છે. કારણ કે આપણે લખીને પણ માહિતી મોકલીએ તો પણ એનો થોડો ખર્ચ થતો હોય, વધારે થતો. હવે લેખિત પદ્ધતિ દ્વારા એક તો વિચારવો છે તો એની એક આયોજનપૂર્વક આપણે રજૂઆત કરવી પડે, તો એમાં થોડીક માનવીય કલાકો માંગી લે છે. માનવીય કલાકો હવે અહીંયા આપણને એવું કીધું છે માનવીય કલાકો મીન્સ કે જે વ્યક્તિ જે પત્ર વ્યવહાર કરે છે, જે લખે છે, માહિતી લખનાર છે, તો એ લખે છે તો એનો થોડુંક તો એની પાસે સમય હોય એટલે વિચારશે, સભાનપૂર્વક એની યોગ્ય લિપિ પસંદ કરશે, શબ્દોની ગોઠવણી પસંદગી કરશે અને સુયોજિત ક્રમમાં એ ગોઠવશે. તો થોડો જે સમય એનો બગાડ થાય છે મીન્સ કે એ જે માનવીય કલાકો બધી છે એટલે કે માણસની થોડી કલાકો છે એ તો એ માહિતી સંચારની પદ્ધતિમાં જતી જ રહેવાની છે. જ્યારે લેખિત કાર્ય કરે છે ત્યારે મીન્સ કે માનવીય કલાકો છે એનો ટૂંકમાં કહેવાય ને કે થોડોક આપણે જોઈએ તો ઉપયોગ થાય છે. આમ આમાં
દાદા એ પણ કીધું છે કે એને લીધે જે વધુ સમય બચાય છે એટલે કે માનવીય કલાકો લઈએ છે લેખિત માહિતી સંચાર એટલા માટે સમય છે એનો ખર્ચ થાય છે. લેખિત માહિતી પદ્ધતિ છે એમાં પ્રત્યક્ષ નહીં પરંતુ કેવી થાય છે પરોક્ષ રીતે એટલે કે એ કેવું છે ભલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે થાય વ્યક્તિ જૂથ જૂથ વ્યક્તિ જૂથ જૂથ વચ્ચે પણ એમાં થોડોક ટૂંકમાં જોઈએ ને તો પરોક્ષ રીતે માહિતી સંચાર થતી હોય છે એટલે કે વ્યક્તિ સામસામે તો ઊભા નથી હોતા પણ એક દૂરના સ્થળે પણ પત્ર વ્યવહાર કરતા હોય છે સાથે સાથે આ પદ્ધતિ કેવી પરોક્ષ પદ્ધતિ છે એટલે કે એક જગ્યાએથી પત્ર લખી અને બીજી જગ્યાએ મોકલવામાં આવે અથવા તો એના જેવા બીજા બધા આપણે પદ્ધતિના આ જોઈએ અલગ અલગ સ્વરૂપ તો એ પણ ઉપયોગ કરી શકાય છે. તો એ માટે આ સફળતા છે એટલે કે એમાં જોઈએ ને કે સામા પક્ષનો જે પ્રતિભાવ છે એ વિલંબિત થવાની સંભાવના એટલે કે થોડુંક આપણે જોઈએ ને કે પરોક્ષ પદ્ધતિ છે તો એને લીધે એનો જે સાંભળનાર વ્યક્તિ છે એનો પ્રતિભાવ છે કેવો વિલંબિત થતો હોય છે મીન્સ કે એને લીધે આ પરોક્ષ પદ્ધતિને લીધે એનો જે પ્રતિભાવ છે એ થોડોક સમય પછી એનો જે ફીડબેક છે એ મળશે એટલે થોડો સમય એમાં પણ વપરાશે. હા લેખિત માહિતી સંચારમાં જોઈએ કે આ ઉપયુક્ત બધા સંજોગો છે એમાં માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા છે એની પૂર્ણતા વિશે પ્રશ્નો સર્જાય છે એટલે કે કદાચ સફળતા મળે પણ અને ન પણ મળે જો મળે તો વધારે સારું પણ ન પડે તો એ પ્રક્રિયા છે આપણે ફરીથી શરૂ કરવી જોઈએ. તો એ માટે એ સફળતાપૂર્વકની જે પૂર્ણતા છે એ વિશે થોડા ઘણા પ્રશ્નો સર્જાય છે કે દાખલા તરીકે માહિતી છે એના માનવીય કલાકો વધારે સમય છે એ પણ વધારે જાય છે સાથે સાથે જે આપણે જોઈએ કે સમયનો ખર્ચ થાય છે નાણાંનો પણ ખર્ચ થાય છે તો એ માટે કદાચ એ પ્રત્યક્ષ પદ્ધતિ નથી પરોક્ષ છે તો એના માટે જે ફીડબેક છે એ પણ વિલંબવાળો હોય તો આ રીતે ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે. હવે પછી બોલનાર મોકલનારની સમજ પછી ભાષા તથા રજૂઆતની પકડ તથા સચોટતા ઉપર સફળતાનો આધાર રહે છે એટલે કે આપણે જોઈએ કે ઘણી વખત બોલનાર છે તો મોકલનાર છે તો એની સમજ ઉપર આધાર રહી એ માહિતીને કેવી રીતે સમજે છે અને ભાષા છે એની કેવી છે રજૂઆત હોય માનો કે જેવી રજૂઆત કરી એની પકડ કેવી છે એટલે કે એ રજૂઆત ઇઝીલી સમજી લેતા હોવા જોઈએ તો આ ઉપર એક તો એનો આધાર રહે છે એટલે કે સફળતા સામા પક્ષે પણ આપણે નક્કી કરી શકીએ છીએ. લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય તો માગે છે એટલે કે વધુ સમય એમાં જોઈએ છીએ કારણ કે એ આપણે સંદેશા વ્યવહારથી કરીએ છીએ ઝડપથી એ થાય એટલે કે થોડો ઘણો સમય જોઈએ. હવે લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષે સાક્ષરતા અથવા તો અક્ષર જ્ઞાન એનો મૌખિકમાં એ ફાયદો હતો કે કદાચ કોઈ સાક્ષર ન હોય તો પણ આ માહિતી સંચાર મૌખિક માહિતી સંચાર થઈ શકે પણ લેખિત માહિતી સંચારમાં સામેવાળો પક્ષ મીન્સ કે બંને પક્ષ છે એ કેવા સાક્ષર એટલે કે ભણેલા હોવા જોઈએ એ અને બંને માહિતી બંને પક્ષેથી સમજી શકે એવા હોવા જોઈએ એટલે કે અક્ષર જ્ઞાન છે સાક્ષર હોવા જોઈએ. તો આ હતું જે લેખિત માહિતી સંચાર છે એના પદ્ધતિ અર્થ ફાયદા ગેરફાયદા એ બધું આપણે અભ્યાસ કરીશું. તો હવે આ જે પદ્ધતિ છે લેખિત માહિતી સંચાર